કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે. આ ગુજરાતી કહેવતની ઉક્તિ જામનગરના આ બનાવમાં સાચી ઠરતી હોય તેવું જણાઈ રહ્યું છે. આ બનાવમાં પોલીસે બાળકીને ઉઠાવી જનાર જામનગર ખોડિયાર કોલોની વિસ્તારના કોળી દંગામાં રહેતી શિલ્પાની ધરપકડ કરવામાં આવી છે. પૂછપરછ કરવામાં આવતા ચોંકાવનારી વિગતો બહાર આવવા પામી છે. જાણવા મળતી વિગત અનુસાર શિલ્પા વાઘેલાને છેલ્લા 3 વર્ષથી એક વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ હોય અને ગત માર્ચ માસમાં શિલ્પાએ તેના પ્રેમી સાથે સંબંધ બાંધ્યો હોય અને તેની સાથે લગ્ન કરવાના ઈરાદે પ્રેમીને જણાવ્યું હતું કે હું પ્રેગ્નન્ટ છું, જેને 9 માસ જેવો સમય થવા આવ્યો હતો. આને કારણે બાળક ક્યાંથી લાવીશ તેવી ચિંતામાં જીજી હોસ્પિટલમાંથી બાળકની ઉઠાંતરી કરી પ્રેમીને બતાવવા માટે આ કૃત્ય આચરેલ હોવાનું ખુલ્યું છે. આ યુવતી ITIમાં અભ્યાસ કરતી હોય તેની બહેનપણી જે નર્સિંગમાં હોય ફોટા પાડવાના બહાને આ ડ્રેસ લઈને આ કૃત્યને અંજામ આપ્યો હોવાની પોલીસની કબૂલાત આપેલ છે. ગુજરાત મિરર આવા બનાવોને પ્રોત્સાહન આપતું નથી, કારણ કે કુનીતિ, ગેરનીતિ અને ખોટી રીતે કરેલા કાર્યો હંમેશા સામે ખુલ્લા પડી જાય. 16 વાગ્યાના સુમારે જીજી હોસ્પિટલ પ્રસૂતિ વોર્ડમાંથી નર્સના સ્વાંગમાં આવીને એક છોકરીએ એક નવજાત બાળકીની ઉઠાતરી કરેલી, જે અનુસંધાને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કાયદેસરનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલા બાદ SP સાહેબની સૂચનાથી અલગ અલગ ટીમો બનાવીને આ બાળકી તેમજ છોકરીને શોધવાના પ્રયત્નો ચાલુ કરવામાં આવેલા. દરમિયાન ખોડિયાર માતાજી મંદિર પાસે ખોડિયાર કોલોનીમાં રહેતી શિલ્પાબેન ડોટર ઓફ જયેશભાઈ વાઘેલા નામની છોકરીએ પોતે આ બાળકને ઉઠાવી ગઈ હોય, જે ઘેર પહોંચતા તેને સોશિયલ મીડિયામાં આ સમાચાર પ્રસિદ્ધ થતાં બીખ લાગેલી કે કોઈને ખબર પડી જશે, તેથી તેના ઘરવાળાને તથા આજુબાજુને આ કોઈ બુરખાવાળી બેન મને છોકરું આપી ગઈ છે એવી જાહેરાત કરેલી, જેથી તાત્કાલિક આજુબાજુવાળા દ્વારા સમજાવટથી તેને કહેવામાં આવેલું અને તે પોલીસ સ્ટેશન બાળક સાથે હાજર થયેલી. પ્રથમ તેની ખૂબ ઊંડાણપૂર્વક પૂછપરછ કરતાં તેણે આ કોઈ બુરખાવાળા બેન આપી ગયા છે તેવું જ રટણ કરી રાખેલું. બાદમાં યુક્તિપ્રયુક્તથી પૂછપરછ કરતાં તેણે આખી હકીકત જાહેર કરેલી અને સ્વીકાર કરેલો કે પોતે કોઈ પુરુષ સાથે, કોઈ છોકરા સાથે પ્રેમ સંબંધ હોવાથી, 3-1 વર્ષથી પ્રેમ સંબંધ હોવાથી આશરે ફેબ્રુઆરી માર્ચ મહિનામાં તેની સાથે સંબંધ બાંધેલો, જેથી તે છોકરા સાથે લગ્ન કરવાના હેતુથી તેણે અવારનવાર છોકરાને પોતે પ્રેગ્નન્ટ છે એવી જાહેરાત કરેલી અને છેલ્લે 9 મહિના જેવો સમય થતાં પોતાને એવી બીક લાગેલી કે હું બાળક ક્યાંથી લાવીશ અને છોકરાને લગ્ન માટે કેવી રીતે કન્વિન્સ કરીશ, એટલે એણે હોસ્પિટલમાંથી આ રીતે પ્લાનિંગ કરીને બાળકની ઉઠાતરી કરી હતી. શરૂઆતમાં સીસીટીવી ફૂટેજ તેમજ ટેકનિકલ સર્વેલન્સની મદદથી તેમજ અત્રેના અંગત બાતમીદારથી પોલીસને માહિતી મળેલી કે આ પ્રકારના બાળક આ વિસ્તારમાં કોઈ પાસે છે, કોઈ છોકરી લઈને આવી છે. ના, આ પ્રથમવાર આવો એને ગુનો કરેલ છે. આરોપી પોતે અત્યારે ITI કરે છે, એની તપાસ ચાલુ છે. આરોપીની કોઈ ફ્રેન્ડ છે, તે નર્સમાં જોબ કરે છે અથવા તો ટ્રેનિંગમાં છે, એની પણ તપાસ ચાલુ છે. એની પાસેથી આણે ફોટો પડાવવાના બહાને આ કપડાં લીધેલાનું ફલિત થયું છે.